भाजपमांथी नुपुर शर्मा ने सस्पेंड करवामां आव्या छे। विवादित टिप्पणी बाद भाजप द्वारा कार्यवाही करवामां आवी। भाजपना प्राथमिक सभ्य पदेथी तेओने सस्पेंड कराया छे। नवीन जिंदाल ने पण पार्टीमांथी सस्पेंड करवामां आव्या होवाना समाचार सामे आवी रह्या छे। तो महत्वपूर्ण समाचार, भाजप नेता नुपुर शर्मा द्वारा धार्मिक टिप्पणी करवामां आवी हती अने त्यारबाद हिंसा भड़की हती। धार्मिक टिप्पणी पछी हिंसा भड़की अने त्यार पछी भाजपे पत्र बहार पाड्यो। भाजपना राष्ट्रीय महासचिव अरुण सिंह द्वारा अखबारी यादीमां पाछे कह्युं छे कि भारतनी हजारो वर्षनी यात्रामां दरेक धर्मनो विकास थयो छे। भाजपमांथी नुपुर शर्माने सस्पेंड करवामां आव्या छे। विवादित टिप्पणी करी हती अने भाजपे त्यारबाद कार्यवाही हाथ धरी छे। भाजपना प्राथमिक सभ्य पदेथी सस्पेंड करवामां आव्या छे। नवीन जिंदाल ने पण पार्टीमांथी सस्पेंड करवामां आव्या होवाना समाचार मळी रह्या छे। संवाददाता जयेश चौहान जोड़ाया छे, विगतो प्राप्त करीशुं। जयेश, भाजपमांथी नुपुर शर्मा ने सस्पेंड करवामां आव्या होवाना समाचार मळी रह्या छे। विवादित टिप्पणी ने पगले आ पगलू लेवामां आव्युं छे? जी जी, प्रकारे છે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે કે ભાજપના જે પ્રવક્તા છે, રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા, તેઓ છે એક ટીવી ડિબેટમાં બેઠા હતા, એ દરમિયાન જ તેમણે પૈગંબર મોહમ્મદ વિશે છે એક ટિપ્પણી કરી હતી અને ત્યારબાદથી એ ઓડિયો વિડીયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી હતી અને લોકો, ખાસ કરીને મુસ્લિમ સમાજના વડા અને ધર્મગુરુઓમાં છે આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ આ આંતરરાષ્ટ્રીય લેવલે પણ અત્યારે કેટલાક વિરોધના મામલા બન્યા છે। ત્યારબાદ હવે ભાજપ સરકાર છે તે હરકતમાં આવી છે અને તેમણે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં તેઓએ કહ્યું છે કે તમામ પૂજનીયો, તમામ ધર્મના જે પૂજનીયો છે તેમનું અમે સન્માન કરીએ છીએ અને જો કોઈ પણ પ્રકારનું તેમનું અપમાન કરવામાં આવે તો તે સહન નહીં કરવામાં આવે, એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ હવે સમાચાર મળી રહ્યા છે કે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો અન્ય એક મુદ્દામાં કે જેમાં નવીન કુમાર જિંદલ, કે જે ભાજપ મીડિયા સેલના હેડ, દિલ્હીના હેડ છે, તેઓએ પણ એક ટ્વીટ છે કર્યું હતું અને ત્યારબાદ તેનો પણ વિરોધ અત્યારે થઈ રહ્યો છે, જેના પગલે નવીન કુમાર જિંદલને પણ અત્યારે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધન્યવાદ જયેશ। ભાજપ નેતા